મોડી રાત થી મોડી રાત સુધી જે જગ્યાએ સંપૂર્ણ શાંતિ છે, બધો જીવન વ્યવહાર વેપાર ધંધા બધા જ નિયમિત થઈ ચુક્યા છે અને ખૂબ શાંતિ અત્યારે અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાત રાજ્યની અંદર છે. ગઈકાલે જે બનાવ બન્યો એ કેટલાક ઉશ્કેરણીજનક લોકોએ જે અફવાઓ ફેલાવી અને શાંત વાતાવરણને ઢોળવા માટે જે પ્રયત્ન કર્યો અને પોલીસ જે બંદોબસ્ત કરતી હતી, દેખરેખ રાખતી હતી, એ પોલીસ ઉપર અચાનક જ પથ્થરમારો ચાલુ થયો અને મોટા પ્રમાણમાં એક સાથે પથ્થરમારો ચાલુ થવાના કારણે પોલીસના જવાનોને પણ ઈજાઓ થઈ છે. ટીવી મીડિયાના અહેવાલોથી સમગ્ર ગુજરાતે જોયું છે કે પોલીસની પાછળ પડી અને કેટલાક તોફાની તત્વોએ પોલીસને પકડીને નીચે પાડી દઈ અને વ્યક્તિગત રીતે માર્યા છે. એવી રીતે પોલીસના વાહનો, પોલીસની જીપ, પોલીસની વાન ઉપર પણ મોટા પ્રમાણમાં પથ્થરમારો થયો. એટલે પ્રથમ દ્રષ્ટિએ એવું જણાય છે કે આ બધું અચાનક ના બની શકે, આની પાછળ કોઈ વ્યવસ્થિત કાવતરું, વ્યવસ્થિત આયોજન અને એક સાથે બધા આવું બધું કરે એવું કરવા માટેનું કેટલાક લોકોએ જે ઉશ્કેરણી કરીને આખો બનાવ બને એવી પ્રકારની જે કામગીરી કરી છે એ ખૂબ શંકાસ્પદ છે. કે મોં ઉપર રૂમાલ ઢાંકી અને પોલીસ ઉપર પથ્થરમારો કરવો, પોલીસ જ્યારે શાંતિની, બંદોબસ્તની, સલામતીની કામગીરીમાં સંકળાયેલી હોય, વ્યસ્ત હોય ત્યારે એમને ડિસ્ટર્બ કરવી, એવી જે કાશ્મીરની પેટર્ન હતી કે પોલીસને બીજી રીતે ધ્યાન ડાયવર્ટ કરવું અને તોફાની તત્વોને છૂટો દોર મળે, ગુનેગારોના આતંકવાદીઓને છૂટો દોર મળે એવું વાતાવરણ સર્જવું, એ કાશ્મીરની પેટર્ન છે. મોં ઉપર રૂમાલ ઢાંકી દેવા, ચહેરા છુપાવી દેવા અને તોફાન કરવું, પથ્થરમારો કરવો, એ બધું કાશ્મીરમાં પહેલાં થયેલું છે. એટલે એવું બની શકે કે ત્યાંથી શીખ્યા હોય અને એ પ્રમાણે કેટલાક લોકોએ, કાલે ટીવીમાં બધાએ જોયું છે, એમાં મારે એકલાને કંઈ કહેવાની જરૂર નથી, કેટલાય લોકોએ મોં ચહેરા ઢાંકી દીધા હતા, મોં ઉપર રૂમાલ વગેરે બાંધી દીધું હતું, એટલે દેખાય નહીં, ઓળખાય નહીં એવો એમનો પ્રયત્ન હતો. પણ એ લોકોને ખબર નહોતી કે ચારે બાજુ સીસીટીવી કેમેરા, પોલીસ અને ટીવી મીડિયાના એ બધાનું ઓબ્ઝર્વેશન, પત્રકાર મિત્રોની ફોટોગ્રાફીના ફોટોગ્રાફ જે આજે પેપરોમાં પણ સ્પષ્ટ દેખાય છે કે કેટલાય લોકો મોટા મોટા પથ્થરો જનૂનપૂર્વક જે પોલીસ ઉપર નાખતા હતા એ આ ગુજરાતની જનતાએ જોયું છે. એટલે કોંગ્રેસે કે કોંગ્રેસના નેતાએ કોઈ તોફાની તત્વોનો બચાવ કરવાની જરૂર નથી. ફરીથી કહું કે કોઈને કોઈ પણ વિરોધ હોય તો શાંતિમય રીતે આવેદન પત્ર આપે, દેખાવ કરે, એ બધી રીતે કરી શકે છે, એમાં અમને કોઈ વાંધો નથી. પણ તોફાન કરવાનું સહેજ પણ ગુજરાતમાં ચલાવી લેવામાં નહીં આવે.